રાજ્યમાં આજે 12 સાયન્સનું પરિણામ જાહેર થયું. દર વખત કરતા આ વર્ષે પરિણામમાં સુધારો જોવા મળ્યો. જિલ્લાનું 36.17% પરિણામ આવ્યું. વિવિધ તાલુકામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી. છોટાઉદેપુર જિલ્લામાં 12 સાયન્સના પરિણામમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે. અગાઉના વર્ષમાં પરિણામ ખૂબ ઓછું આવતું હતું, પરંતુ હવે સુધારો થઈ રહ્યો છે. નસવાડી કેન્દ્રમાં ફર્નિચરના વેપારીની દીકરી નસવાડી તાલુકામાં પ્રથમ ક્રમાંક પર આવી છે. આદિવાસી છોટાઉદેપુર જિલ્લો હવે શિક્ષણની ગુણવત્તા પ્રગતિ કરી રહ્યો છે. સારું પરિણામ આપતા વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી છે. અલ્લારખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. માય નેમ ઇઝ મંસૂરી સાનિયા. હું નસવાડીમાં રહું છું. હું ભીલ ચંદાબેન ચુનીલાલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણું છું અને આજે મારું 12 સાયન્સનું રિઝલ્ટ હતું અને હું બહુ પ્રાઉડ ફીલ કરું છું એ સાંભળીને કે નસવાડી તાલુકામાં પણ મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે. એ બદલ એનો શ્રેય મેં મારા માતા પિતાને, મારા ઘરના દરેક સભ્યોને અને મારા મામાઓને ને મારા ઘણા બધા સપોર્ટર્સ અને મારા ઘણા બધા ઇન્સ્પિરેશન્સને આપું છું. એનો મેં આખો શ્રેય કે એ જે ના હોત મારા લાઈફમાં તો આજે હું આ મકામ પર ના હોત. અને મારા સ્કૂલ ટીચર્સને બી હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે એમના સપોર્ટના લીધે હું આજે આ મકામ પર પહોંચી છું. અને હું દરેક દીકરીને જ નમ્ર વિનંતી કરું છું કે તમે બી ભણો, કરો ને આગળ વધો. થેન્ક યુ વેરી મચ.